મારું શહેર. Hi, hi, this is Bhavik, Soni, welcome to my channel. Today we are going to discover one more fantastic and totally new place in Ahmedabad. હવે હું આગળ વધુ એ પહેલાં હું તમને કહી દઉં કે હવે આવવાના છે બહુ બધા તહેવારો, એટલે શું પડવાની છે, બહુ બધી રજાઓ, બહુ બધી રજાઓ મળશે. એટલે શું કરશે ભાઈ, આપણા મિત્રો અને આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલીઝ બધા ભેગા થશે એટલે શું કરશું ભાઈ, ખાઈ પીને જલસા કરશું. તો ખાઈ પીને જલસાની વાત આવે ને એટલે પછી મારે આવવું જ પડે અને મારે તમને કંઈક નવું બતાવવું જ પડે. હવે છે ને આપણે જ્યારે બધા ભેગા થઈશું તહેવારોની રજામાં, એટલે આપણી જોડે બે ઓપ્શન છે કે આપણે જમવા માટે કાં તો ઘરે જમીએ કાં તો ઘરની બહાર જઈને રેસ્ટોરન્ટમાં જમીએ. હવે જો ઘરમાં જમવાનું થાય ને તો એના પ્રોઝ અને કોન્સ તમને ખબર છે કે રજાના દિવસે યાર કોણ વાસણ ઘસે. એટલે સેકન્ડ થિંગ આપણે અપનાવીશું, આપણે જઈશું કોઈ રેસ્ટોરન્ટમાં. હવે રેસ્ટોરન્ટની વાત આવશે એટલે શું આવશે કે પહેલું ઓપ્શન આવશે કે આપણે એક આલાકાર્ટ રેસ્ટોરન્ટમાં જઈએ અને ત્યાં જઈને ઓર્ડર કરીએ 10-15 જણનો, એટલે 15-20 મિનિટ બગાડીએ અને ઓર્ડર કરીએ અને ખાવાનું મંગાવીને ખાઈએ. બીજું ઓપ્શન છે કે ગુજરાતી થાળી ખાવા જઈએ, જ્યાં આગળ શાંતિથી બેસીએ અને એ બધા લાઈનસર ખાવાનું પીરસતા જાય અને મજા આવતી જ જાય. નાના હોય કે વડીલ હોય, બધાને ગુજરાતી થાળી ભાવવાની જ છે. સો બસ આજે હું તમને બતાવવા આવ્યો છું એ એકદમ અતરંગી ગુજરાતી થાળી, જે થાળી તમારા અમદાવાદીઓનું મન છે ને મોહી લેવાની છે. તો ચલો મારી સાથે, હું તમને આજે ગુજરાતી ભાણું જમાડું છું. અને હા, આંગળીઓ ચાટવાના છો તમે આંગળીઓ, ચલો મારી સાથે. હું આવી ગયો છું અતરંગી અમદાવાદી થાળી, ગુજરાતી થાળી પીરસવાની એકદમ મસ્ત જગ્યા ઉપર. આવો ફટાફટ હું તમને છે ને એનું ઇન્ટિરિયર એક્સપ્લેન કરી દઉં. આ લોકોએ છે ને આખી અમદાવાદની પોળ ક્રિએટ કરી છે, યુ વોન્ટ બિલીવ. આ લોકો એટલી મહેનત કરી છે, દરેક નાની નાની વસ્તુનું એ લોકોએ ધ્યાન રાખી અને તમને એવું ફીલ કરાવશે ઇન્ટિરિયર કે તમે કોઈ પોળના ઘરમાં આવીને જમી રહ્યા છો. ઇવન તમે જોશો તો આ આખું અમદાવાદના જે મેઇન આર્કિટેક્ચર્સ છે એ લોકો પેસ્ટ કરેલા છે વોલ ઉપર. એક આ ઝરૂકા ટાઈપ આપણે જે નાના હતા અને જ્યારે પોળમાં બધી આપણે આકૃતિઓ જોયેલી છે, રાઈટ. આના સિવાય તમે ફ્લોર જોશો તો ફ્લોર પણ એમણે એકદમ ફેન્ટાસ્ટિક જૂની યાદો તાજી થાય એવું બનાવ્યું છે. ઇવન એ લોકો જે ચેર બનાવી છે ને એ પણ પેલી છે, શું કહેવાય, સુતળીથી બનેલી. એટલે આ જે જૂના જમાનાનું કમ્ફર્ટ છે ને કે જે આપણા વડીલોએ ભોગવ્યું છે, આ એ જ કમ્ફર્ટ છે કે જે આપણને આ લોકો બતાવી રહ્યા છે. આના સિવાય એક આ વાંસથી બનેલી ઝિગઝેગ જાળી છે, તમે જોશો તો આ પણ એકદમ તમને લુક આપશે કે આપણે કોઈ જૂના ઘરમાં આવી ગયા છે. ઇવન ટેબલ ઉપર તમે જોશો ને તો આ બધી આકૃતિ, આપણે નાના હતા ત્યારે આપણે બધી જ વસ્તુઓ આ બધા જ ફિગર્સ આપણે ક્યાંક ને ક્યાંક જોયેલા છે જૂના ઘરોમાં, રાઈટ. આ પાછળ ઝરૂખા આ રીતના એ કોઈ સેટ કરેલા છે, બહુ સરસ ઇન્ટિરિયર બનાવ્યું છે. ઇવન એ લોકોએ જે આ આભલા લગાડીને જે લીપણ પદ્ધતિથી જે જૂના ઘર બનતા હતા ને, તો એ લોકોએ આભલા બનાવી લગાવી અને આખી લીપેલી છે દિવાલને, તો એ પણ એકદમ જૂની યાદ તાજા કરી દે છે. આ બાજુ જોઈએ, આવો મારી સાથે.
આ મોલ છે જેની ઉપર આપણે નાના નાના ઝરૂખા લગાવ્યા છે. તો મને તો છે ને રિયલ અમદાવાદ, આપણે મારા તો બ્લડમાં અમદાવાદ છે, મારો તો બોર્ન અમદાવાદમાં છે, એ જે ફિલિંગ છે ને એ અહીંયા તાજી થઈ જાય છે. અને બહુ જ મસ્ત ઇન્ટિરિયર છે. મેં અત્યાર સુધી આટલું ગામઠી ઇન્ટિરિયર ક્યાંય નથી જોયું. ઇવન આપણે કહેવાય ને કે રેસ્ટોરન્ટમાં આવીએ ને તો આપણને કેવું દેખાય કે ભાઈ દિવાલો ઉપર એમણે જો આ પાત્ર અને બધું સરસ એમ આપણે ઢાબા ટાઈપ પણ આપણને ઇફેક્ટ આપી રહ્યા છે કે ભાઈ જૂ જલેબી સમોસા ભજીયા ફાફડા આ તો આપણા લોહીમાં છે. ફાફડા ને બધું તો વાહ. એટલે અહીંયા આગળ આ લોકો છે ને તૈયારી કરી દીધી છે કે તમને કેવી રીતે પ્યોર ગુજરાતી ભાણું જમાડવું. તો પહેલાં તો આંખોથી જમાડશે અને પછી સ્વાદથી જમાડશે. તો લેટ્સ હું તમને હજુ એક બહુ સરસ પ્લેસ છે એ પણ બતાવવા મારી સાથે. તો આ એમનું એક બીજી ફિલિંગ ક્રિએટ થાય ને એવો ક્વેશ્ચન છે. આ એકદમ પર્સનલાઇઝ પાર્ટી માટે એ લોકોએ ગોઠવેલું છે. એકચ્યુઅલી મેં પેલું હતું જનરલ ડાઇનિંગ બોર્ડ તરીકે યુઝ થાય, પણ આ જગ્યા તમારે બર્થડે પાર્ટી કે તમારે કોઈ ફેમિલી ફંક્શન કરવું એના માટે બેસ્ટ. એકદમ વાઇબ્રન્ટ છે, તમે જોશો કે કલર એના કેટલા સરસ છે. અને સ્પેશિયલી આ બેન્ચીસ જે છે આ તો ખાટલામાં બેસવાની બિલ્ડિંગ આવે. યસ યસ, આ જૂની પુરાની ગામડાની યાદો. ઓકે, તમે આ પણ જોશો કે બોર્ડમાં આપણે જૂના મકાનોમાં એકદમ હેરિટેજ ફિલિંગ આપે, જે આપણે અમદાવાદ જેના માટે ફેમસ છે, હેરિટેજ સિટી આપણું. તો અહીંયા આવીને મને એવું જ ફીલ થઈ ગયું છે કે હું એકદમ જૂના અમદાવાદમાં આવી ગયો છું. એક આ બાજુની વોલ હું તમને બતાવીશ. તો આ લોકોએ છે ને આપણા જે જૂના ઘરોમાં વાસણ મૂકવાની જે પદ્ધતિ હતી એ આખું અહીંયા આગળ લોકોએ સરસ રીતે સેટ કરેલું છે. મને આ એક વોલ પણ બહુ ગમી, એકદમ જૂનું જે જૂના જમાનાની યાદો, રાઈટ, એટલી રેટ્રો ફિલિંગ આપે છે ને કે જૂનો રેડિયો પડ્યો છે, બધી વસ્તુઓ પડી છે, આ ટ્રે આ માટલા, સો એવરીથિંગ ઇઝ કહેવાય ને કે તમને ફ્લેશબેકમાં નાખી દે જ્યારે તમે તમારા પપ્પા જોડે ગામડાના ઘરે જતા હતા અને ત્યાં આગળ તમારા બા દાદા હતા અને એ જે નાનું ઘર હતું બસ અથવા તો પોળનું અમદાવાદનું ઘર, આ જ ફિલિંગ આવી ગઈ છે. મને તો આંખોથી જ હું ધરાઈ ગયો છું. હવે જમીને કેવું લાગશે એ પણ હું તમને કહું. આવો તમને આજે જમવામાં શું છે ને એ પણ બતાવી દઉં શું શું છે. સો આપણી જોડે છે બે સ્વીટ્સ છે, ચાર સબ્જી છે, ત્રણ જાતના ફરસાણ છે. સો પહેલાં તો બાસુંદી છે, પોટેટોનું સબ્જી છે, પનીરની સબ્જી છે, રાજમાની સબ્જી છે, ટિંડોળાની ગુજરાતી સબ્જી છે, દાળ છે. ફરસાણની અંદર એ લોકોએ આપણને એક બે અને ત્રણ એટલે કે ખમણ, નાના સમોસા અને પાપડી ચાટ આપેલું છે. સંભાર છે, બે જાતની ચટણી છે, પૂરી છે, રોટલી છે અને એક ભાખરી છે જેની ઉપર બહુ જ બધું ઘી નાખેલું છે, રાઈટ. પાપડ છે, એમને આપણને એક મસ્ત મસાલા ખીચડી આપેલી છે, સાદી ખીચડીનો પણ ટેસ્ટ એ આપણને કરાવે છે અને ભાત આપેલા છે, રાઈટ. અને કઢી હું મંગાવવાનો છું. એટલે આપણી તો આપણા ટેબલ ઉપર આવી ગઈ છે અતરંગી અમદાવાદી થાળી. હવે શું છે કે કોઈ ટાઈમ વેસ્ટ નહીં થાય, પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. પણ હા, હું ચાલુ કરું એ પહેલાં હું તમને કહી દઉં કે અહીંયા આગળ ક્લીનલીનેસ એટલે કે આ જે રેસ્ટોરન્ટ છે, ડાઇનિંગ હોલ છે, અહીંયા બહુ ચોખ્ખાઈ છે. ચોખ્ખાઈના હું 100માંથી 100 માર્ક આપીશ. એની જે સ્મેલ છે ને એના હું 1000માંથી 1000 માર્ક આપીશ. યાર, ગુજરાતી થાળી સામે પડી અને આટલું બધું લેક્ચર આપવું મને ફાવતું નથી, એટલે હું ફટાફટ ટેસ્ટ કરીને કહીશ. પણ વન્સ અગેન હું ટેસ્ટ કરું અને તમને સ્વાદ આવે એવું કદી નહીં થાય. તમારે ફટાફટ છે ને ગાડીને સેલ અને બાઇકને કિક મારી અને અહીંયા ફટાફટ આવવું પડશે, તો જ મજા આવશે. હવે હું ચાખી લઉં છું અને જોડે જોડે હું તમને કહીશ કે અહીંયા આગળ થાળીનો રેટ શું છે. પેલું આપણે નાતના જમણવારમાં જમતા હતા ને એ ટાઈપનું બટાકાનું શાક છે અહીંયા આગળ. બહુ મસ્ત છે, બહુ જ મસ્ત. 300 રૂપિયાની ગુજરાતી થાળી છે અહીંયા આગળ એડલ્ટ્સ માટે. આ બાળકો માટે 8 વર્ષથી 12 વર્ષના બાળકો માટે 200 રૂપિયાની થાળી છે અને 8 વર્ષથી નીચેના બાળકો માટે અહીંયા આગળ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. હવે હું મારી ગુજરાતી થાળી છે ને કફા ચટ કરવા જઈ રહ્યો છું. તમે ત્યાં આવવાનું છે,
વિશાલા સર્કલથી થોડેક જ આગળ રાજયશ રાઈઝ કરીને બિલ્ડિંગ છે, એમાં ફોર્થ ફ્લોર ઉપર આપણે છીએ. ફટાફટ આવી જજો. અમદાવાદી જો અમદાવાદી સ્ટાઇલમાં રહેવાના જ છો, આટલું કે કરું છું એટલે કરવું જ પડશે. ફટાફટ આવજો, રાજી રહેજો, ખુશ રહેજો. નવા નવા વિડીયોઝ હું હંમેશા બનાવું છું, તમને બતાવતો રહીશ. કેમેરામેન હેમા સોની સાથે સાઇનિંગ ઓફ ફોર ધ ડે. અતરંગી ગુજરાતી થાળી માઇન્ડ બ્લોઈંગ છે, મજા પડી ગઈ છે. સ્મેલથી જો તો ખુશ થઈ ગયો છું. તમે પણ આવજો, ફેમિલી ફંક્શન કરવા આવે તો બેસ્ટ જગ્યા છે, બધા માટે બેસ્ટ જગ્યા છે. આવો ફટાફટ, રાજી રહેજો. જય શ્રી કૃષ્ણ.